सब्सक्राइब करो एवरीथिंग इन गुजराती चैनल ने लेटेस्ट अपडेट મેળવવા માટે બેલ આઇકન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં। જે પણ એસએસસી તેમજ એચએસસી ના વિદ્યાર્થીઓ કે જેઓ રેગ્યુલર રિપીટર આઇસોલેટેડ પ્રાઇવેટ રેગ્યુલર તેમજ પ્રાઇવેટ રિપીટર તરીકે માર્ચ 2022 માં પરીક્ષા આપવા ઈચ્છતા હતા પરંતુ તેઓનું જો શાળા દ્વારા ફોર્મ ભરાયું ના હોય તો તે તમામ વિદ્યાર્થીઓ જો માર્ચ 2022 માં ફરીથી પરીક્ષામાં બેસવા ઈચ્છતા હોય તો તેઓના માટે બોર્ડ દ્વારા ઓફલાઈન ફોર્મ શરૂ કરવામાં આવ્યા છે। જેના માટે શું પ્રોસેસ કરવાની છે તે અંગેની કમ્પ્લીટ માહિતી હું તમને આ વિડીયોમાં આપીશ। જેની કમ્પ્લીટ માહિતી જાણવા માટે આપણે બોર્ડની સર્વિસીસ ધરાવતી વેબસાઈટ dscbservice.com વેબસાઈટ ઓપન કરીશું। મિત્રો અહીંયા ન્યૂઝ સેક્શનમાં તમે જોઈ શકો છો વર્ષ 2022 ના બોર્ડની પરીક્ષામાં ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય વિજ્ઞાન પ્રવાહ ઓફલાઈન આવેદનપત્ર ભરવા બાબત જે એક પરિપત્ર છે જે લિંક પર આપણે જ્યારે ક્લિક કરીશું તો એક પીડીએફ ફોર્મેટમાં ઓપન થશે। પીડીએફ ફોર્મેટમાં તમે મિત્રો તમે જોઈ શકો છો ફાઇલ ઓપન થઈ રહી છે। મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહના ઓનલાઈન આવેદનપત્રો ભરવાની મુદત પૂર્ણ થયેલ છે, છતાં માર્ચ 2022ની પરીક્ષા માટે આવેદનપત્રો ઓનલાઈન ભરવાનું બાકી રહી ગયેલ હોય તેવા રેગ્યુલર અને રિપીટર ઉમેદવારોના આવેદનપત્રો ભરી શકાય તે હેતુથી તારીખ 7/2022 થી તારીખ 16/2022 સુધી ઓફલાઈન માધ્યમે પરીક્ષા ફોર્મ ભરવા માટે વધુ 10 દિવસની મુદત આપવામાં આવી છે, જે માટે બોર્ડની વેબસાઇટ www.gscb.org પરથી ઓફલાઈન ફોર્મના નમૂનાની પ્રિન્ટ લઈ જે શાળામાં અગાઉ અભ્યાસ કર્યો હોય તે શાળાના સહી સિક્કા જરૂરી દસ્તાવેજો અને નિયત નમૂના પરીક્ષા ફી ₹350 લેટ ફી અને ₹500 પેનલ્ટી સાથે સચિવ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નામ જોગ ડિમાન્ડ ડ્રાફ્ટ ઘડાવી પરીક્ષા શાખામાં તારીખ 7/2022 થી તારીખ 16/2022 દરમિયાન કચેરી સમય દરમિયાન રૂબરૂ કે ટપાલથી જમા કરાવવાના રહેશે। મિત્રો અહીંયા નોંધ તરીકે આપવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ તથા દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષા ફીમાંથી મુક્તિ રહેશે, જ્યારે લેટ ફી અને પેનલ્ટી લાગુ પડશે। એટલે કે વિદ્યાર્થીઓ તેમજ દિવ્યાંગ વિદ્યાર્થીઓએ ફક્ત ₹350 લેટ ફી તેમજ ₹500 પેનલ્ટી ફી જ ભરવાની રહેશે। આ સિવાયની અન્ય ફી વિદ્યાર્થીઓ ભરવાની રહેશે નહીં। એટલે કે વિદ્યાર્થીઓ વિષયવાર જેટલી ફી ભરવાની છે તે ફીમાંથી તેઓને મુક્તિ આપવામાં આવી છે। હવે મિત્રો તમારે કયા કયા ફોર્મ ભરવાના છે, જો મિત્રો તમે તમામ ઓફલાઈન ફોર્મના નમૂના મેળવવા ઈચ્છતા હો તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે, જે લિંક પર ક્લિક કરીને તમે પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકશો। જેમાં મિત્રો સૌપ્રથમ પેજ નંબર 2 પર ઓનલી ફોર રેગ્યુલર પ્રાઇવેટ કેન્ડિડેટ ફોર એસએસસી એક્ઝામિનેશન એટલે કે 10મા ધોરણમાં જેઓ રેગ્યુલર તેમજ પ્રાઇવેટ વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપવા ઈચ્છતા હોય તે વિદ્યાર્થીઓ માટે ફોર્મનો નમૂનો આપવામાં આવ્યો છે। જ્યારે પેજ નંબર 3 પર શાળા દ્વારા જે પ્રમાણપત્ર આપવાનું છે તે અંગે માહિતી આપવામાં આવી છે, જ્યાં શાળા દ્વારા સહી સિક્કા કરવામાં આવશે। તે જ પ્રમાણે પેજ નંબર 4 પર ધોરણ 12 માટે નિયમિત રિપીટર ખાનગી તેમજ ખાનગી રિપીટર માટેનું આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જે એક ઓફલાઈન આવેદનપત્ર તમારે ભરવાનું છે। તે જ પ્રમાણે પેજ નંબર 5 પર જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરશે તે વિદ્યાર્થીઓને શાળા દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે અને પેજના નીચે શાળા દ્વારા સહી સિક્કા કરવામાં આવશે। તે જ પ્રમાણે જો કોઈ વિજ્ઞાન પ્રવાહના નિયમિત વિદ્યાર્થીનું ફોર્મ ભરવાનું રહી ગયું હોય તો તે વિદ્યાર્થીઓ પણ પેજ નંબર 6 પર નમૂનો આપવામાં આવ્યો છે, તે નમૂના મુજબ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ ફોર્મ ભરવાનું રહેશે અને ત્યાર પછી શાળા દ્વારા સહી સિક્કા કરવામાં આવશે। તે જ પ્રમાણે પેજ નંબર 8 પર વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓ માટેનો નમૂનો આપવામાં આવ્યો છે, જ્યારે પેજ નંબર 9 પર શાળા દ્વારા પ્રમાણપત્ર આપવાનું છે તે અંગેની માહિતી આપવામાં આવી છે, તેમજ પેજની નીચે શાળા દ્વારા સહી સિક્કા કરવામાં આવશે। તે જ પ્રમાણે પેજ નંબર 10 પર પૃથક ઉમેદવારો એટલે કે આઇસોલેટેડ વિદ્યાર્થીઓ માટેનો ફોર્મનો નમૂનો આપવામાં આવ્યો છે, જે ફોર્મનો નમૂનો વિદ્યાર્થીઓ ભરવાનો છે અને ત્યાર પછી પેજ નંબર 11 પર પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે, જે પ્રમાણપત્ર શાળા દ્વારા આપવામાં આવશે અને ત્યાર પછી શાળા દ્વારા સહી સિક્કા કરવામાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો મને આશા છે કે એસએસસી અને એચએસસીના જે વિદ્યાર્થીઓને હજુ સુધી ફોર્મ ભરાયું નથી તે વિદ્યાર્થીઓ ઓફલાઈન કઈ રીતે ફોર્મ ભરવું તે અંગેની માહિતી સરળતાથી સમજી ચૂક્યા હશો। જો મિત્રો તમને આ અંગે કોઈ પણ ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।